નમસ્તે આપ સૌને, મારું નામ શિલ્પા ગઢવી છે અને હું ટાટા ટ્રસ્ટની સિની સંસ્થામાં કામ કરું છું. આજે હું આપ સૌને કોરોના વાયરસ એટલે કે કોવિડ-19 વિશે વાત કરવા જઈ રહી છું. કોરોના વાયરસ જે છે એ વ્યક્તિગત સંપર્કથી ફેલાતો રોગ છે. વ્યક્તિગત એટલે કોઈ કોરોનાથી ગ્રસ્ત વ્યક્તિ આપણી સામે ઊભા રહે અને છીંકે અથવા તો ઉધરસ ખાય તો એના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે છે. બીજું કે કોરોનાગ્રસ્ત વ્યક્તિને આપણે હાથ મિલાવીએ અથવા તો એને ગળે મળીએ તો પણ આપણને સંભાવના છે કોરોના થવાની. ત્રીજું કે કોરોનાથી ગ્રસ્ત વ્યક્તિ દ્વારા કોઈ પણ જગ્યાને સ્પર્શ કરવામાં આવી હોય એ જગ્યાને આપણે સ્પર્શ કરીએ તો પણ એ જે જંતુઓ છે આપણા શરીરમાં પ્રવેશે અને આપણે કોરોનાથી ગ્રસ્ત થઈ શકીએ છીએ. મારી આપ સૌને એક વિનંતી છે કે આ જે રોગ છે એનાથી આપણે ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે સૌ ભેગા મળી આ જે રોગ છે એને રોકી શકીએ છીએ. કેવી રીતે રોકી શકીએ છીએ? સૌ પ્રથમ તો આપણે સરકાર દ્વારા જેટલી પણ સૂચનાઓ આપવામાં આવે છે એનું ચુસ્તપણે પાલન કરીએ તો આપણે એને રોકી શકીએ છીએ. અને બીજું કે દિવસ દરમિયાન આપણે વારંવાર સાબુથી હાથ ધોઈએ. જે હાથ ધોવાના 6 પગલાં છે એના વિશે હું આપને વાત કરું છું. સૌ પ્રથમ તો આપણા હાથને આપણે પાણીથી ભીના કરી એની ઉપર સરસ સાબુ લગાડીશું. ત્યારબાદ આપણા હાથને આપણે ચોળીશું બરાબર. આપણા હાથની જે પાછળની સાઈડો છે બંને એને આપણે બરાબર ઘસીશું. આપણા હાથની જે હથેળીઓ છે એને બરાબર આપણે ઘસીશું. આપણા જે નખ છે એને બરાબર ઘસીશું, એની અંદર રહેલો મેલ બહાર નીકળી જાય. આપણા હાથની હથેળીઓને બરાબર આપણે ઘસીશું. ત્યારબાદ પાણી લઈ આપણા હાથ ધોઈ અને રૂમાલથી એને આપણે કોરા કરી નાખીશું. સવારે ઉઠ્યા પછીના જેટલા પણ કામો આપણે કરીએ છીએ, શૌચાલયમાં જવાનું, પેશાબ કરવાનું, જમવાનું બનાવવાનું, જમવાનું પીરસવાનું, દિવસ દરમિયાનમાં જેટલા પણ કામો આપણે કરીએ છીએ એ દરેક કામો કરતાં પહેલાં આપણે આપણા હાથને સાબુથી ધોઈશું. અને હા, એ દરમિયાનમાં છીંક અથવા તો આપણને ઉધરસ આવે છે તો ફરજિયાત આપણે તરત સાબુથી હાથ ધોઈશું. અને આ રીતે આપણે કરીશું તો આપણે આપણું, આપણા પરિવારનું અને આપણા સમાજને એક રીતે મદદરૂપ થઈ શકીશું. આપનો ખૂબ ખૂબ આભાર.